દિલ્હી મુલાકાત નાટક શરૂ થઈ છે. દેવલોક ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આજે એકલા બેઠા છે, થોડાક ઉદાસ. ગઈકાલે મોડે સુધી કૃષ્ણ જન્મોત્સવ ઉજવો હોવાથી રૂકમણીજી હજી ઉઠ્યા નથી, ત્યાં નારદજી આવે. ભગવાન આપનો વિચાર ઉત્તમ છે, હું પણ ઘણા સમય થી વિમાન માં બેઠો નથી. ચાલો ભગવાન છે એ નારદજી ને લઈ અને પુષ્પક વિમાન માં બેસી અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એ ઉતારે છે. અને નારદજી છે એ પૃથ્વી લોકના તમામ નીતિ નિયમો જાણતા હોવાથી એને પાસપોર્ટની વ્યવસ્થા એ ગૌથી કરી રાખી હોય છે. હવે ત્યાં દ્રશ્ય જોઈએ આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી. આની અંદર કોઈ ખોટક પદાર્થ છે? ના, અમે સાધુ સંતો પર બહુ ભરોસો કરતા નથી. તમે જે વ્યવસાય કરો છો? હું તો ભગવાનનો સંદેશાવાહક છું, એક બે ની વાત બીજા દેવ સુધી પહોંચાડું છું, જેથી કોઈ વાર દેવો અંદરો અંદર બાંધે પણ છે. ઓહ, તો તમે એમ કહો ને કે તમે દિલ્હીના મીડિયા વાળા છો? મીડિયા વાળા અમે આ જ ધંધો કરીએ છીએ. ઠીક છે, પણ આ ભાઈએ માથા પર હેલ્મેટ કેમ પહેર્યો છે? આ હેલ્મેટ નહીં, મુંગટ છે, સોનાનો છે. અહીંયા સોનાની વીટી કરતાં વધુ સોનું લાવવું તે ગુનો છે. સોનાનો મુંગટ જપ્ત કરવો પડશે. વેલકમ ટુ ઇન્ડિયા સર. નારદજી, તમે શું આપ્યું? ભગવાન, ઘણા સમય પહેલા હું અમેરિકા ગયો હતો, ત્યાંનું વચ મને કોઈ આપી હતી, અને અત્યારે તમે આ સોનાનો મુંગટ સંતાડી દો અને પીછાનો મુંગટ પહેરી લો, નહીંતર કોઈ રસ્તામાં લૂંટી જશે. બાકીની વાત પછી કરીશ, અત્યારે ચાલો. ચાલો ભગવાન, આ દિલ્હી છે, અહીં ટ્રાફિક બહુ રહે છે, અહીં મેં મોટરની વ્યવસ્થા કરી છે. ઓડી કાર કોણે આપી છે? મેં હમણાં એક ઉદ્યોગપતિનું કામ કરી આપ્યું, તેણે આપી. ઠીક છે, પણ આ કાર તો હું જ ચલાવીશ. કૃષ્ણ ભગવાન એ બાજુમાં નારદજી બેઠા છે. કૃષ્ણ ભગવાન છે એ ગાડી સડસડાટથી જવા દે છે. એને લાલ લાઇટના નિયમનો ખ્યાલ રહેતો નથી, એટલે ટ્રાફિક પોલીસ વાળા છે એને ગાડી ઊભી રખાવે છે. કાર દોડાવી છે, 500 રૂપિયા દંડ થશે. નારદજી, તમે આકા કાર્ય ચાલો આપ્યા કરો છો? પછી કહ્યું પ્રભુ. હવે કાગળ કારથી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોલીસ વધુ ને વધુ સંખ્યામાં દેખાવા લાગે છે. અહીં આટલા બધા સૈનિકો કેમ છે? પ્રભુ, અહીં ભારતના વડાપ્રધાન રહે છે, ડોક્ટર મનમોહનસિંહ. શાના ડોક્ટર છે? ડોક્ટર તો અસ્કારના છે, પણ ભારતની મોંઘવારીની દવા કરી શકતા નથી. ઠીક છે, આગળ ચાલો. હવે કાર છે એ પાર્લામેન્ટ આગળથી પસાર થાય છે. આ વિચારે મારે ચાલે છે, અંદરથી આટલા બધા અવાજ કેમ આવે છે? પ્રભુ, અહીં ભારતના સાંસદો ચર્ચા કરે છે. બધા યાદવો છે? યાદવો જ સમજી લો. ઠીક છે, અંદર ચાલો. હવે ભગવાન અને નારદજી પાર્લામેન્ટની અંદર બેસી અને સંસદની ચર્ચા સાંભળે છે. પેલા બંધગાળા વાળા ચશ્મા વાળા ભાઈ કોણ છે? પ્રભુ, એ ભારતના નાણા મંત્રી પ્રણવ મુખર્જી છે. આજકાલ તેમનો ભાવ કોઈને પૂછતું હોય મોઢું ચડેલું છે. તેમની બાજુમાં બેઠેલા ભારતના વડાપ્રધાન છે.
વડાપ્રધાન કેમ કઈ બોલતા નથી? ભગવાન, તેમણે 2-3 વાર હાર્ટ સર્જરી કરાવી છે અને હમણાં સોનિયા ગાંધી પણ બહાર ગયા છે. તે આવે પછી પૂછીને બોલીશું. ઠીક છે, પણ પેલા લીલી સાડી વાળા બેન કોણ છે? એ સુષ્મા સ્વરાજ છે, વિરોધ પક્ષ ના નેતા. એટલે લોકસભામાં કૌરવ કોણ છે? લોકસભામાં કૌરવ કોણ અને પાંડવો કોણ એ નક્કી કરવું જ મુશ્કેલ છે. ઠીક છે, અંદર ચાલો આપણે અંદર જઈએ. હવે ભગવાન ગાડી ચલાવી મૂકે છે. એક જગ્યાએ ખૂબ ભીડ છે એટલે ત્યાં ભગવાન ગાડી ઊભી દેખાડે છે. અહીં આટલા બધા લોકોની ભીડ કેમ છે? પ્રભુ, આ જેલ છે. એટલે કે મામા કંસે મારા માતા પિતાને પૂર્યા હતા તે. ચાલો આપણે અંદર જઈ દર્શન કરી આવીએ. ના પ્રભુ ના, આ મથરાની નહીં પણ દિલ્હીની તિહાર જેલ છે અને તમારે એને અંદર જવું હોય તો મારી પાસે પૈસા પણ નથી. ઠીક છે, પણ આ લોકો આટલી બધી બુમાબૂમ કેમ કરે છે? શું મામા કંસ અંદર કોઈને મારી રહ્યા છે? ના પ્રભુ ના, અહીં અનાજેરે નામનો એક વૃદ્ધ ઉપવાસ કરી રહ્યા છે. બધા આજે તો જન્માષ્ટમી તો પતી ગઈ, આજે તો પારણાનો દિવસ છે. ચાલો હું મારા હાથે જ મારા ભક્તોને પારણા કરાવું. પ્રભુ, આ જન્માષ્ટમીના નહીં પણ લોકપાલ માટેના ઉપવાસ છે, ભ્રષ્ટાચાર ખતમ કરવા માટેના ઉપવાસ છે. લોકપાલ તો હું છું, આ નવો લોકપાલ કોણ છે? પ્રભુ, તમે હવે અહીં આઉટ ઓફ ડેટ છો. તમને કોઈ સમજતો નથી, ભ્રષ્ટાચાર વધી ગયો છે. તેના નિયંત્રણ માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે જેને લોકપાલ કહે છે. આ ભ્રષ્ટાચાર શું છે? ભગવાન, આપણે હમણાં દિલ્હીના વિમાની મથકે ઉતર્યા, ત્યાં આપના સોનાના મુગટ પર ટેક્સ ન ભરવો પડે તે માટે મેં $100 નોટ આપી અને રસ્તામાં તમે લાલ લાઈટ હોવા છતાં કાર દોડાવી તે માટે મેં ₹100 નોટ આપી. તેને અહીં ભ્રષ્ટાચાર કહે છે. ઓહ, મને અહીં મજા નથી આવતી. ચાલો ઉઠો, આપણે બહાર જઈએ. ભગવાન છે એ દુઃખ વ્યક્ત કરે છે અને ત્યાંથી આગળ ચાલો. પ્રભુ, માટે જ કહું છું કે હવે આપે ભારતમાં ફરી જન્મ લેવાનો સમય આવી ગયો છે. આ તો મેં થોડુંક જ કહ્યું, બાકી તો ક્યાંક ગાયોની કતલ થાય છે, ક્યાંક નિર્દોષ બાળકોના બલિ ચડાવાય છે, ક્યાંક સાધુના વેશમાં સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરે છે, ક્યાંક બોમ્બ ધડાકા કરે છે, ક્યાંક લોકોને જીવતા સળગાવાય છે. હવે તો જેલોમાં પણ જગ્યા નથી. ભારત પર વૃક્ષો કપાઈ રહ્યા છે, ગરમી વધી રહી છે. જગતનો તાગ ગણાતો ખેડૂત આજે દુઃખી છે, ગૌપાલક દુઃખી છે. નારદજી, મને વિચાર આવ્યો કે 2014માં આવનારી ચૂંટણી લડી આપણે જ વડાપ્રધાન બની જઈએ. એ રહેવા દો પ્રભુ. કેમ? આખા પક્ષને સત્તા પર લાવી વડાપ્રધાન બનવું હોય તો 50,000 કરોડ જોઈએ છે તમારી પાસે? મારી પાસે તો વાંસળી છે. વાંસળી વગાડવાથી કઈ ચૂંટણી ન જીતાય. ચૂંટણી જીતવી હોય તો લોકોને દારૂ પાવો પડે, ટીવી વેચવા પડે, વાસણો વેચવા પડે, હિન્દુ મુસ્લિમો લડાવવા પડે અને ભજન કરતા આવડવું જોઈએ. એટલા માટે કહું છું કે હવે આપ દેવલો પાછળ ચાલો. રૂક્ષ્મણીજી રાહ જોતા હશે. ગઈકાલના ઉપવાસ પછી મને તો બહુ જ ભૂખ લાગી છે. હું કાંઈ અહીંયા નથી.